આકાશ મિસાઇલ. આકાશ મિસાઇલ શું છે આપણે જોશું. ઇન્ડિજિનસલી ડેવલપ્ડ એટલે કે સ્વદેશી વિકસિત છે, એટલે આપણે ઇન્ડિયાએ પોતે બનાવ્યું છે. શોર્ટ રેન્જની છે એટલે કે ટૂંકા અંતરની છે. સરફેસ ટુ એર મિસાઇલ એટલે કે નીચેથી ઉપર ઉડવાવાળી મિસાઇલ, 25 કિલોમીટરની એની રેન્જ છે. 25 કિલોમીટર સુધી ઉડી શકે છે નીચેથી ઉપર. આ સરફેસ છે અને એના ઉપર આ 25 કિલોમીટર્સ 25 કિલોમીટર ઉડી શકે છે આ રોકેટ, સોરી મિસાઇલ. આ કોણે બનાવીએ છે? ડીઆરડીઓએ બનાવી છે. ડેવલપમેન્ટ સોરી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને બનાવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ બોલાવવામાં આવે છે એને. અને આ આકાશ મિસાઇલ આ એક ભાગ છે કોનો? ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો. આ પ્રોગ્રામમાં જાત જાતની મિસાઇલો બનાવવામાં આવે છે, એટલે કે મિસાઇલની વ્યાપક શ્રેણી તમે કહી શકો છો. 1984માં સ્ટાર્ટ કર્યું હતું આ પ્રોગ્રામ, રાઈટ? 1984થી હમણાં સુધીમાં જાત જાતની મિસાઇલો બનાવી ચૂક્યા છે, રાઈટ? અને આ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા છે, ડીઆરડીઓ દ્વારા વિકાસવામાં આવી છે. ડીઆરડીઓએ બનાવી છે. કયા પ્રોગ્રામમાં એક ભાગ છે આ આકાશ મિસાઇલ? ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો એક ભાગ છે, રાઈટ? હવે આ કોણે બનાવ્યું? મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કોને કર્યું છે? કે ભારત ડાયનામિક્સ લિમિટેડ, BDL. ભારત ડાયનામિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યું છે, એટલે કે આ ઉત્પાદક છે. ઇન્ડિયન મિસાઇલનો ઉત્પાદક છે અને આ હૈદરાબાદમાં સ્થાપિત છે. ઓકે, ડીઆરડીઓ. ડીઆરડીઓ શું છે આપણે જોશું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ ક્યારે બન્યું છે? રચના ક્યારે થઈ છે? એની 1958માં, એટલે કે 1958માં થઈ છે. અને એનું હેડક્વાર્ટર એટલે કે મુખ્ય મંત્રાલય ક્યાં આવ્યું છે? નવી દિલ્હીમાં. નવી દિલ્હીમાં એનું મુખ્ય મંત્રાલય છે. ઇમ્પોર્ટન્ટ છે. હવે આ કેના અંડર આવે છે? ડીઆરડીઓ. ડીઆરડીઓ કેના અંદર આવે છે? તો સંરક્ષણ મંત્રાલયના અંદર આવે છે. સંરક્ષણ મંત્રાલયના અંદર ડીઆરડીઓ આવે છે. ડીઆરડીઓ કેના હેતુ કામ કરે છે? આત્મનિર્ભરતાને વધારવા માટેનું કામ કરે છે, રાઈટ? ડિફેન્સ એટલે આપણે બચવું, તો આત્મનિર્ભરતાનું કામ કરે છે આ. અને ડીઆરડીઓ ભારતની સૌથી મોટી અને અત્યંત વૈવિધ્યપૂર્ણ સંશોધન સંસ્થા છે અને બહુ દિશામાં છે, રાઈટ? વૈવિધ્યપૂર્ણ સંશોધન સંસ્થા છે, સૌથી મોટી, આપણા ઇન્ડિયાની સૌથી મોટી, ભારતની સૌથી મોટી. યાદ રાખવાનું છે તમારે, ધ્યાનમાં રાખવાનું છે પરીક્ષા માટે. અને વર્ષ સૌથી અગત્યની અને ઇમ્પોર્ટન્ટ વાત, જરૂરી વાત, વર્ષ 2018 ડાયમંડ જુબલી ઉજવવામાં આવશે. ડીઆરડીઓની ડાયમંડ જુબલી ઉજવવામાં આવવાની છે. 60 વર્ષ પૂરા થવાના છે ડીઆરડીઓનો. 60 વર્ષ પૂરા થવાના છે અને ડાયમંડ જુબલી ઉજવવાના આવવાનું છે. એટલે 2018 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, ધ્યાનમાં રાખવાનું છે. ઋષિ સુનાક. ઋષિ સુનાક યુકે સરકારમાં જોડાયા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, બહુ જ ધ્યાનમાં રાખવાવાળી ન્યૂઝ છે. એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઋષિ સુનાક યુકે ગવર્મેન્ટ એટલે યુકે સરકારમાં જોડાયા છે. કયા મેમ્બર હતા? એ કન્ઝર્વેટિવ પક્ષના સભ્ય છે. અને બીજી વસ્તુ, ઇન્ફોસિસના સહસંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ પણ છે. ઇન્ફોસિસના કોફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ છે. અને યુકેના પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી થેરેસા મેનાને જોઈન કરવાના છે, જોડાવાના છે યુકેમાં. હવે એમની પોસ્ટ શું છે? હાઉસિંગ, સામુદાયો અને સ્થાનિક સરકારના મંત્રાલયમાં રાજ્યના સંસદીય મંત્રીમંડળમાં. પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ એટ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ, કમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ, રાઈટ? આ પોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આમાં. અને એ કયા પાર્ટી મેમ્બરના છે? અને એમનું નામ ઋષિ સુનાક. ઋષિ સુનાક ધ્યાનમાં રાખવાનું છે નામ. ઓકે.
પ્રથમ પીઆઈઓ સંસદીય પરિષદ, પ્રથમ પીઆઈઓ સંસદીય પરિષદ બનાવવામાં આવ્યું છે, કોન્ફરન્સ થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં ભારતીય મૂળના ધારાસભ્યો ભેગા થઈ રહ્યા છે, રાઈટ? તો સમગ્ર વિશ્વમાં બધા ભારતીય મૂળના ધારાસભ્યો ભેગા થઈ રહ્યા છે અને આ ઇવેન્ટમાં કે આ કોન્ફરન્સમાં 141 સંસદો અને 134 નેતાઓ ભાગ લીધા છે. 141 સંસદો અને 134 નેતાઓએ ભાગ લીધો છે. પીઆઈઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું નામ, એનું ફૂલ ફોર્મ શું છે પીઆઈઓનું? પબ્લિક ઓફ ઇન્ડિયન ઓરિજિન. પીઆઈઓ એટલે કે ભારતીય મૂળના લોકો, જે લોકો બહાર રહે છે, ફોરેનમાં રહે છે, ભારતમાં નથી રહેતા, જેને આપણે એનઆરઆઈ બોલે છે, રાઈટ? તો જે લોકો બહાર રહી રહ્યા છે એને પીઆઈઓ કહેવામાં આવે છે, જે ભારતીય મૂળના લોકો છે, રાઈટ? હવે આ પીઆઈઓને મિની વર્લ્ડ સંસદ બનાવવામાં આવે છે. મિની વર્લ્ડ સંસદ શું કામ બનાવવામાં આવે છે? કારણ કે પીઆઈઓ જે લોકો બહાર રહે છે, 15.6 મિલિયન લોકો બહાર રહે છે આજની ડેટમાં. આજની ડેટમાં જેટલા પણ ભારતીય છે જે બહાર રહી રહ્યા છે, 15.6 મિલિયન એ લોકો બહાર રહી રહ્યા છે. એટલે મિની વર્લ્ડ સંસદ બનાવવામાં આવે છે અને આપણને શું લાભ થવાનો છે એનાથી? કે આપણને શું લાભ થવાનું છે? કે ભારતને મદદ, સત્તા દરજા માટે તેમનો ટેકો માંગે છે. એટલે ભારત વૈશ્વિક સત્તાના દરજા માટે, એટલે કે ગ્લોબલમાં એમનું પાવર વધી જાય, ભારતનું વૈશ્વિક સત્તાના દરજા માટે તેમનો ટેકો માંગે છે પીઆઈઓનો. એટલે આ મિની વર્લ્ડ સંસદ બનાવવામાં આવે છે અને આમાં ભૂતપૂર્વ ગિયાના પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ ભારત જગદેવ પણ ભાગ લીધો છે. ગિયાના એક દેશ છે, સાઉથ આફ્રિકન કન્ટ્રી છે, દેશ છે, અને એમનું કેપિટલ છે, એનું રાજધાની છે જ્યોર્જ ટાઉન. ઓકે, તો એમના પ્રેસિડેન્ટ પણ, પ્રમુખ પણ ભાગ લીધો હતો આમાં કોન્ફરન્સમાં, આમાં પરિષદમાં. ઓકે, સિનેમા હોલમાં રાષ્ટ્રગીતનું વગાડવાનું વૈકલ્પિક બન્યું, એટલે કે ઓપ્શનલ બની ગયું છે. પહેલાં શું હતું? ફરજિયાત હતું, હવે વૈકલ્પિક બની ગયું છે. સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય આપણા, એમણે 30 નવેમ્બર 2016 હુકમમાં ફેરફાર કર્યો. એટલે 30 નવેમ્બર 2016 એમણે ફરજિયાત કરવામાં આવ્યું હતું કે આપણે રાષ્ટ્રગીતનું વગાડવું જ પડે. હવે શું કર્યું છે એમણે? વૈકલ્પિક બની ગયું, એમાં ફેરફાર કર્યું છે. તો સિનેમા હોલ માટે 52 સેકન્ડ્સ એટલે કે 52 સેકન્ડના રાષ્ટ્રગીત જનગણમન દરેક શો પહેલા વગાડવા માટે વૈકલ્પિક બનાવે છે, રાઈટ? તો પહેલા શોમાં આપણે ખબર છે બધાને કે આવી રીતે આપણે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, યુનિયન હોમ મિનિસ્ટર એટલે કે એમને શું કર્યું છે કે 12 સભ્યોની સમિતિ બેસાડી હતી. કેના માટે બેસાડી હતી? કે રાષ્ટ્રગીત વગાડવાના નિર્ણય પર નિર્ણય કરવા માટે એટલે રાષ્ટ્રગીત વગાડવાના નિર્ણય પર નિર્ણય કરવા માટે 12 સભ્ય સમિતિ નિયુક્ત કરી હતી, રાઈટ? હવે આ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 શું છે? દેશના રાષ્ટ્રગીત પ્રત્યે કોઈ ઇરાદાપૂર્વક અનાદર અથવા અપમાન રોકવા માટે નેશનલ ઓનર 1971 અપમાન નિવારણ કરે છે, રાઈટ? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કયું એક્ટ આવ્યું હતું? પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971, એના અંદર આ વસ્તુ આવે છે નેશનલ એન્થમની, રાઈટ? રાષ્ટ્રગીતની વાત કરીએ એટલે આપણે જોશું કે રાષ્ટ્રગીત શું છે. રાષ્ટ્રગીત, નેશનલ એન્થમ, જનગણ મન, બધાને ખબર છે, બધાને આવડે છે, પણ એ શું છે?
આ સોંગ જે આ ગીત છે મૂળ બંગાળીમાં ભારતના નોબલ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બનાવ્યું હતું, એના દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું, બંગાળીમાં પહેલાં બન્યું હતું. યાદ રાખજો, આપણું રાષ્ટ્રગીત પહેલાં બંગાળીમાં બન્યું હતું, રવિન્દ્રનાથ ટાગોરે બનાવ્યું હતું અને ડિસેમ્બર 11, 1911માં બનાવ્યું હતું. આ દિવસે એમને રજૂ કર્યું હતું. તો રાષ્ટ્રગીતનું સંપૂર્ણ સંસ્કરણ એટલે ફૂલ વર્ઝન 52 સેકન્ડનો છે, 52 સેકન્ડનો સમયગાળોનો છે, પણ ટૂંકા વર્ઝનનું 20 સેકન્ડનો છે જે આપણે ગાય છે, રાઈટ? પણ એ આખું ફૂલ વર્ઝન 52 સેકન્ડનો છે, બહુ મોટો છે, રાઈટ? પહેલી વાર ક્યારે ગવાયું હતું? ડિસેમ્બર 27, 27 ડિસેમ્બર 1911માં ગવાયું હતું. અને આ જાહેર ક્યારે કરવામાં આવ્યું હતું? આ રાષ્ટ્રગીત આપણું જાહેર કરવામાં આવ્યું હતું જાન્યુઆરી 24, 1950માં. આ યાદ રાખવાનું છે, જાહેર ક્યારે કરવામાં આવ્યું છે કે આખા ભારતમાં ગવાશે એમ કરીને. તો રાષ્ટ્રગીત આપણું જાહેર કરવામાં આવ્યું હતું જાન્યુઆરી 24, 1950માં. ઓકે.